ધાનેરા તાલુકામાં આવેલા ગોલા ગામની આંગણવાડીના જર્જરિત મકાનનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યા બાદ આ મકાનને બંધ કરી નવા મકાનની વ્યવસ્થા કરવામાં આવી છે. બીકે ન્યૂઝ ચેનલના લોકઉપયોગી કાર્યને લઈ ગોલા ગામના લોકોએ પણ આભાર વ્યક્ત કર્યો છે. બનાસકાંઠા જિલ્લાની સરહદ ઉપર આવેલા ગામો આજે પણ સરકારની સુવિધા તેમજ લાભોથી વંચિત છે. ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર, ગામડામાં રહેતા ગરીબ લોકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે, પરંતુ સ્થાનિક સરકારી બાબુઓની અણાવડત અને ભ્રષ્ટાચારના લીધે આજે પણ ગામડાના લોકો આ યોજનાના લાભથી વંચિત રહી ગયા છે અને ગામડાઓનો વિકાસ નોંધાઈ ગયો છે. તાજેતરમાં બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ધાનેરા તાલુકાના ગોલા ગામમાં આવેલી આંગણવાડી કેન્દ્રના જર્જરિત મકાનનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ગોલા ગામમાં આવેલું આંગણવાડીનું આ મકાન વર્ષ 2017માં આવેલા પૂરમાં ધોવાઈ ગયું હતું અને આંગણવાડી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ પણ વરસાદના લીધે ધરાશાયી થતાં રસ્તો પણ બિસ્માર થઈ ગયો હતો. છેલ્લા 3 વર્ષથી જર્જરિત અવસ્થામાં આંગણવાડી કેન્દ્ર હોવા છતાં સરકાર દ્વારા તેને બંધ કરવામાં આવ્યું ન હતું અને બાળકો આ ખતરનાક આંગણવાડીમાં અભ્યાસ કરવા માટે આવતા હતા. સ્થાનિક સરપંચ કે તલાટીને પણ આંગણવાડીના સમારકામમાં કોઈ જ રસ ન હતો. સ્થાનિક તંત્રમાં કરવામાં આવેલી અસંખ્ય રજૂઆત બાદ પણ આંગણવાડીનું સમારકામ કરવામાં ન આવતા આખરે કંટાળેલા ગ્રામજનોએ આ અંગે બીકે ન્યૂઝ ચેનલના અમારા સંવાદદાતા રમેશ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો અને અમારા સંવાદદાતાએ અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગોલા ગામની મુલાકાત લઈ અહીંની જર્જરિત આંગણવાડીનો અહેવાલ તૈયાર કર્યો હતો. આ અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ ઉપર પ્રસારિત થતા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ એક્શન ન લેતું તંત્ર અચાનક જ હરકતમાં આવ્યું હતું અને ધાનેરાના સીડીપીઓ દ્વારા ગોલા ગામની આંગણવાડીમાં પડેલો તમામ સામાન સરકારી કોમ્યુનિટી હોલમાં ખસેડવામાં આવ્યો છે અને આંગણવાડીની કામગીરી નવા મકાનમાં શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ગોલા ગામના લોકો બાળકોને આંગણવાડી દ્વારા જે આહાર આપવામાં આવે છે તે આહાર સમયસર મળી રહે તે માટે સોશિયલ મીડિયા સાથે જોડાઈ જે વાલીઓ પાસે સ્માર્ટફોન હોય તેવા વાલીઓનું એક ગ્રુપ બનાવી નિયમોને આધીન આંગણવાડી દ્વારા મળતા લાભો પર સીધી નજર રાખવામાં આવી રહી છે. ધાનેરા તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ગામડામાં રહેતા લોકોની સમસ્યાનું નિવારણ લાવવા માટે ગામડા સુધી પહોંચી સરકારની યોજનાઓ પછાત લોકોને લાભ મળી રહે તે માટે સક્રિયતા દર્શાવે તે ખૂબ જ જરૂરી છે. ધાનેરા એસીડીએસ વિભાગના સીડીપીઓ દર્શનાબેન ચૌધરી ગોલા આંગણવાડીના જર્જરિત મકાનનો બીકે ન્યૂઝ ચેનલમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ વધુ વિગતો આપી હતી. આજે ગોલા ગામની મુલાકાત લીધી. બીકે ન્યૂઝમાં પ્રસારિત થયેલા મેસેજ પછી તાત્કાલિક અમારી ટીમને અમે બોલાવ્યા હતા અને આજે ફરીથી મુલાકાત લેતા આંગણવાડીનું મકાન તાત્કાલિક શિફ્ટ કરાવી અને અહીંયા લાવી દીધું છે અને બાળકોને મુશ્કેલી અત્યારે બાળકો આવતા નથી પરંતુ વિતરણ કરવાની મુશ્કેલી ન પડે એ માટેના તમામ પગલાં પંચાયતને લેખિત આપ્યું, તાલુકા વિકાસ અધિકારીને પણ લેખિત આપ્યું અને આંગણવાડી કેન્દ્ર અત્યારે કોમ્યુનિટી હોલમાં ચાલુ કરી દીધું છે અને હવે પછી બાળકોને કોઈ મુશ્કેલી ના પડે એના માટેના તમામ પગલાં અમે લઈ લીધા છે. બેન, 2017માં મકાન ડેમેજ થયું છે, જરૂરી શું કાર્યવાહી નથી? હા, અમે 2017માં એટીવેટીમાં લેવડાવેલું હતું પણ કોઈ કારણોસર આ લોકોએ ધ્યાનમાં લીધું નથી પણ અત્યારે સત્વરે કામગીરી શરૂ થાય એના માટેના તમામ પ્રયત્નો કરાવી દીધા છે.